ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે સાયબર ક્રાઇમનું પ્રમાણ વધતા નવસારી સુરક્ષા સેતુ સોસાયટી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને મહિલા સુરક્ષા સમિતિના સંયુક્ત ઉપક્રમે મહિલા વિરુદ્ધ સોશિયલ મીડિયા જેવા માધ્યમો દ્વારા થતી ગુનાખોરી અટકાવવા અને તે અંગે જાગૃતિ કેળવવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આજના ડિજિટલ યુગમાં મહિલાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા જેવા માધ્યમો દ્વારા થતી ગુનાખોરી અટકાવવા અને તે અંગે જાગૃતિ કેળવવા માર્ગદર્શન નવસારી ખાતે મહિલાઓને આપવામાં આવ્યું હતું. આ સાયબર ક્રાઇમ જાગૃતિ સાયબરમાં એક્સપર્ટ ચિરાગ લોડે પ્રોજેક્ટર મારફતે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ કરવામાં આવતા સાયબર ક્રાઇમ પર પ્રકાશ પાડ્યો હતો. વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક જેવી અનેક એપ્લિકેશનમાં સાવધાની રાખવા સાથે ઓનલાઈન વેબસાઇટની ચકાસણી કર્યા વિના સારા ડિસ્કાઉન્ટવાળી લોભામણી જાહેરાતોમાં ખરીદી ન કરવા સાથે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો પિન નંબર કે સીવીવી નંબરના આપવા માહિતગાર કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ શું છે, તેનો ભોગ બનનારે શું કરવું, ક્યાંથી અને કોની મદદ લેવી, તેનો ભોગ બનવામાંથી બચવાના ઉપાય અને કાયદાકીય જોગવાઈ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 90,000 રૂપિયામાં વેચી દેવાની છે, કારણ કે મારું ટ્રાન્સફર થઈ ગયું છે, પણ આર્મી મેનનું કોઈ પણ દિવસ ટ્રાન્સફર થતું નથી, એમની આંતરિક બદલી થતી હોય છે, એ આપણે ધ્યાન રાખવાનું હોય. એટલે કોઈ પણ આવા ફેક હોય ને, જે ગવર્મેન્ટના ઓફિશિયલ એમ્પ્લોઈઝના નામે આવા એકાઉન્ટ ક્રિએટ કરીને પ્રોફાઇલથી આપણને છેતરપિંડી કરવાની ટ્રાય કરે, એમાં ફસાવવું નહીં. એટલે કે facebook.com તમે ઓપન કરો, બરાબર, ફોર એક્ઝામ્પલ તમે ચિરાગ મારું પેજ ઓપન કરો છો, શું પ્રોફાઇલ ત્યાં બતાવી છે, બધી જેન્યુઇન વેબસાઇટ હોય એ સપોર્ટની માહિતી બધી જ ડિટેલ મૂકે છે. આપણે બધું ઓએલએક્સ ઉપર એડ જોઈએ, ઓએલએક્સ ઉપર એડવર્ટાઇઝમેન્ટ જોઈએ કે ઇનોવા તમારી પાસે જે પણ ઓટીપી આપ્યો, તમારી પાસે ફેસબુક સેમ કિસીને બનાવી, ઉસકા ફોટો ડાલ દિયા સેમ નામ સે બનાવી, ઓર ફિર ઉસને સબકો ફ્રેન્ડ રિક્વેસ્ટ ભેજી, સબકો લગા કે ઇસને નહીં ફેસબુક બનાઈ, સબ ઉસમે એડ હુઆ, ફિર ઉસને સબકો 138 કરોડ જો હમ હૈ ઇન્ડિયા, સભી કા એડ્રેસ ઓર ડેટા અવેલેબલ ફ્રી ઓફ કોસ્ટ. યુઝ કરતે કે સકે એક ફોનમાં અલગ અલગ એન્ડ્રોઇડ વર્ઝન હોય એટલા માટે અલગ અલગ હોય શકે ઓપ્શન. મહિલા સુરક્ષા સમિતિ, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ નવસારી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે આજે મતિયા પાટીદાર સમાજની વાડીની અંદર મહિલાઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે અને મહિલા સશક્તિકરણ, તેના પોતાના અધિકારો તેમજ શું શું ધ્યાન રાખવું જોઈએ એ બાબતે એક સાયબર ક્રાઇમના એથિકલ હેકર જે છે કે જે એથિકલી આ મહિલાઓને પોતાની સુરક્ષા માટે અને સાયબર કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે જે જે મુદ્દાઓ ધ્યાન રાખવાના થાય છે એ તમામ મુદ્દાઓની વ્યવસ્થિત રીતે એક સ્લાઇડ શોથી ઉદાહરણ સાથે જે લોકોને સમજ આપી અને એમને ભવિષ્યમાં પણ જ્યારે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય, બેન્કિંગમાં પણ ઉપયોગ કરતા હોય, ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું એ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવેલું. એ અવેરનેસનો કાર્યક્રમ જે છે હવે દરેક જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કન્ટિન્યુઅસ પ્રોસેસ તરીકે, જેથી કરીને મહિલાઓ જે સાયબર ક્રાઇમનો ભોગ બનતી હોય છે અથવા તો પોતાના ફેક આઈડી બનાવી અને ફેક આઈડીને ફેક પાસવર્ડ કે મેળવી અને એ લોકો જે આર્થિક નુકસાન થતું હોય છે એનો ભોગ ના બને અને એમાં એ અંગે જાગૃતિ મળે તે માટેનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું.